ભુજના ભીડના કે દુકાનમાં તોડફોડ મામલે પ્રતિક ધરણા યોજાયા. ભીડ વિસ્તારના નાના મોટા ધંધાર્થીઓએ રોજગાર બંધ રાખી વિરોધની લાગણી વ્યક્ત કરી. ભુજ નગરપાલિકાના પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટીના સમર્થકો દ્વારા તાજેતરમાં ભીડનાકે આવેલ કેટલીક દુકાનોમાં કરવામાં આવેલ તોડફોડના વિરોધમાં જે ભેદભાવભર્યું રાજકારણ ચાલી રહ્યું છે તેનો વિરોધ વ્યક્ત કરવા માટે ભોગ બનેલા પીડિત લઘુમતી સમુદાય દ્વારા આજરોજ ભીડ ગેટ વિસ્તારમાં આવેલ નાના મોટા ધંધાર્થીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી વિરોધની લાગણી વ્યક્ત કરી હતી અને લઘુમતી સમુદાય દ્વારા આજરોજ પોલીસ વડાની કચેરી સામે પ્રતિક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભીડ ગેટ વિસ્તારમાં પીડિત વેપારી સમુદાય અને લઘુમતી સમાજના અન્ય પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મળતી વધુ વિગતો અનુસાર મોહસિન હિંગોરજાએ જણાવ્યું હતું કે તાજેતરમાં હમીદ ભટ્ટી અને અન્ય એક જૂથ વચ્ચે ભારે તકરાર થઈ હતી, જેમાં સામસામે હુમલાનો બનાવ બન્યો હતો. બાદમાં બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં પણ હમીદ ભટ્ટી દ્વારા પણ કેટલાક નામો જાણી જોઈને ઉમેરવામાં આવ્યા હતા, જે વિસંગતતાનો મુખ્ય મુદ્દો બન્યો હતો. ત્યારબાદ બનાવ વેળાએ પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટીના સમર્થકો દ્વારા ભીડ વિસ્તારમાં આવેલ નાના મોટા ધંધાર્થીઓના લારી ગલ્લા અને દુકાનને નિશાન બનાવવાની તોડફોડ કરવામાં આવી હતી, જે અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહીથી સંતોષ થયેલ નથી. પરિણામે આજરોજ વિરોધની લાગણી વ્યક્ત કરવા માટે ભીડ ગેટ વિસ્તારમાં પીડિત નાના મોટા ધંધાર્થીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પ્રતિક ધરણાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા. જોકે ગઈકાલે આ કાર્યક્રમ વેળાએ કોઈ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે એ ડિવિઝન પોલીસ મથક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. મોડી રાત સુધી સતત વાટાઘાટ કરવામાં આવી હતી, પરંતુ કાર્યક્રમ આખરે યથાવત રહેવા પામ્યો હતો. પ્રતિક ધરણા બાદ સમુદાય દ્વારા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એસપી કચેરીએ છેલ્લા ઘણા માસથી મજીદ થેબા કેસ થયેલું છે. જે મજીદ થેબા કેસને લઈને અમારા છોકરાઓ લોકશાહી ઢબે આંદોલન ચલાવ્યું હતું, જે નામદાર કોર્ટમાં જે કેસમાં તે પણ અમારા છોકરાઓ ગયા હતા, જેનું બદલો લેવા માટે છેલ્લા કેટલા મહિનાઓથી પોલીસ અને પોલીસના ગુંડાઓ અમારા પરિવાર અને લાઉલ મુસ્લિમના સદસ્યો વિરુદ્ધ પાસા લગાવી, ખૂન કેસમાં ખોટા ફીટ કરવા, અમારા છોકરાઓ ઉપર હુમલા કરવા, અમારા છોકરાઓને હુમલા માટે પ્રેરિત કરવા સતત આપણા ડીઆઈજી વાઘેલા સાહેબ, એમના ગુંડાઓ, એમના રાજકીય ગુંડાઓ અને આખું પોલીસ તંત્ર, તેમાં ખાસ એલસીબી બી ડિવિઝન, એ ડીઆઈજી વાઘેલા સાહેબના કહેવાથી જ અમારા પરિવારને આર્થિક અને સામાજિક તોડી પાડવા માટે એક મોટું કાવતરું કરી રહ્યા છે. અને આજની તમે 4 એફઆઈઆર જોશો, 27 તારીખના જે બનાવ બને છે, 4 એફઆઈઆર તમે વાંચો તો પોલીસ 3 એફઆઈઆરમાં એક જ પક્ષે આટલા ગુનેગારો અને ગુંડાઓ હોવા છતાં તેને પકડતી નથી. ને અમારા નિર્દોષ 16 શાંતિથી આવેદન પત્ર આપીને જાણ કરવા આવ્યા છીએ કે ભાઈ અમારા ત્યાં ન્યાય ન કરો. દુકાનો તોડફોડ કરવા માટે હમીદ ભટ્ટી, આઈજી વાઘેલા અને અમીન ભટ્ટી અને અબ્દ્રહીમ હસન બાપુ સમા ભટકે ડોન, એ બધાએ સાહેબ ત્યાં અમારે દુકાનો પર તોડફોડ કરવા મોકલાવ્યા. અને એટલા માટે અમે અમે એ લોકો પર પ્રતિ હુમલો કરીએ અને અમને પાછો ફસાવવામાં આવે. આ આઈજી વાઘેલાના બધા ધંધા છે, હમીદ ભટ્ટી, અમીન ભટ્ટી, બી ડિવિઝન અને એલસીબી, આ બધા એક સાથે મળી અમારા પૂરા પરિવારને આર્થિક અને સામાજિક તોડી પાડવા માટે સિર્ફ અમારું કસૂર એટલું છે કે અમારા છોકરાઓ લોકશાહી ઢબે મજીદ થેબાને પોલીસે જે ગુમ કરી નાખ્યો છે તેના માટે લોકશાહી ઢબે લડત લડી છે. એના સિવાય સાહેબ અમારો કોઈ કસૂર નથી. અમે
ન્યાયિક તપાસ માટે ત્યાં એલસીબી અમારી તપાસ માટે બી ડિવિઝનમાં બી ડિવિઝન હટાવવામાં આવે, ગાંધીધામ એલસીબીની તપાસ કરવામાં આવે. અમારે પોલીસે જે પણ આ નિવેદનો લીધા છે એ પોલીસે પોતાની રીતે નિવેદનો લીધા છે. જે 57/2019 વાળીની જે એફઆઈઆર છે એમાં અમારા જે ફરિયાદી છે સોહેબ રામજી હિંગોલિયા એનું કોઈ નિવેદન પોલીસે નથી લીધું. અમારા બીજા સાક્ષી છે જગદીશભાઈ દેવપુરી ગુસે એનું પણ પોલીસે પોતાની રીતે આખી એફઆઈઆરો તૈયાર કરી છે. અમે આ બાબતે આજે એસપી સાહેબને જાણ કરીએ છીએ. જો આ બાબતે પોલીસ કોઈ ખરી રીતે તટસ્થ તપાસ નહીં કરે, સાચી તપાસ નહીં કરે, તો અમે ચોક્કસ ભલે પોલીસ અમને ગોળીઓ મારી દે અમે ઉગ્ર આંદોલન કરશું, ન્યાયતંત્રમાં જશું. એ પોલીસને આપના માધ્યમથી હું સ્પષ્ટપણે ચીમકી આપું છું, અમે મરી જશું પણ તમને પછી નહીં મૂકીએ.